ખરેખર બાળકમાં અદભુત બુદ્ધિ હોય આપણે બાળકોને એમ કે બાળકોના સવાલ ના તમે જવાબ ન આપી શકો હમણાં મારો ભત્રીજો મારી પાસે મને કે કાકા એક સવાલ કરું મેં કીધું બોલ મને કાકા કીડી ઉડતી હતી કેમ ઉડતી હોય છે મેં કીધું એને પાંખો હોય છે મને કે નહીં મેં કીધું તું કે જોઈ મને કે કીડી હેલિકોપ્ટર ગળી ગઈ હતી બોલો આ જવાબ કેવાય મને કાકા એમાં ને એક સવાલ બીજો મેં કીધું બોલ મને કે મકોડો ઉઠતો હતો મેં કીધું નકો નક્કી મકોડો હેલિકોપ્ટર ગળી ગયો હોય છે મને કે નહીં મેં કીધો મને કે મકોડો કીડી ગળી ગયો હતો મને કે મકોડો કીડી ગળી ગયો હતો મને કાકા એમાં એક સવાલ મેં કીધું બોલ મને એક ભમરો ઉઠતો હતો મેં કીધું નક્કી ભમરો મકોડાડી ગયો હોય છે મને કે નહીં મેં કીધું મને એક ભમરા આપણને ક્યાં કડે સડાવી દે બોલો બાળકોના કોઈ સવાલ તમે જવાબ ન આપી શકો હમણાં મારો ભત્રીજો મારી પાસે મને કાકા દસ રૂપિયા આપો ને મેં કીધું નથી હો દસ રૂપિયા વાપરવા ને તારે મારી પાસે નો માગવા મને કે નહીં મેં કીધું નહીં મને ક્યાંક વાત કહું ગમે એ વાત મારે તારી વાત સાંભળવી નથી મને ક્યાંય બપોરે કાકી બારી પાસે ઊભા ઊભા મેં કીધું હું મને કે વીસ રૂપિયા આપત કે ન સાંભળવી એટલું કંઈ થઈ ગયો મને ક્યાંય બપોરે કાકી બારી પાસે ઉભા ઊભા એટલે મેં કીધું ભાઈ કે મને કે વીસ રૂપિયા તો કહું મેં કીધું વી ની હાલત ચાલી કે મને ગાય બપોરે કાકી ભારી પાણી ઉપર માથું હરાવતા હતા બોલો આમ કરીને વીસ રૂપિયા લઈ ભારતની બુદ્ધિ તો અદભુત છે આપણે એને જેટલા નાના સમજે ને એટલા નાના નથી હો મને આવીને એક કે મને કાકા એક સવાલ કરું મેં કીધું હારો કરી દે કાંઈક મારા મગજમાં બે આવો મને તમે કલાકાર છો તમને જવાબ તો આવડવા જોઈએ નહીં કે મેં કીધું બોલ મને કે એક કૂતરાને દસ બિસ્કિટ નહીં ખા મેં કીધું હં મને કે મારે નવ ખાઈ ગયું એક ન ખાધું કેમ નહીં ખાધું કોઈ મેં કીધું કૂતરું ધરાઈ ગયું છે આપણે જેમ જવાબ આપીએ એમ સામાન્ય રીતે એ જ જવાબ થાય ને મેં કીધું કુતરું ધરાઈ ગયું છે મને કે નહીં મેં કીધું તું કે તને કે દસમું બિસ્કીટ પ્લાસ્ટિકનું હતું મારો આવા સવાલ કરીને મારું માથું શું કરવા થોડીક વાર પછી આવીને મને કાકા બીજો એક સવાલ મેં કીધું બોલ મને કે એક કૂતરાને દસ બિસ્કિટ ના ખા હા મેં કીધું મને કૂતરાએ એક બિસ્કીટ નો ખાધું એટલે મેં કીધું પટા ફટાફટ મેં જવાબ આપ્યો મેં કીધું દસે દસ બિસ્કિટ પ્લાસ્ટિક ના છે મને કે નહીં મેં કીધું મને કુઈતરો પ્લાસ્ટિકનું હતો સવાલ પૂછ્યો હમણાં તો નિશાળમાં એક સાહેબે છોકરાને ઊભો કરીને કીધું હોય ઊભો થા એટલે છોકરો ઊભો થયો ત્રણ ઠહવ્યો તો ધીરે ધીરે કરીને સડી ઉભી સડી પકડીને સાહેબે પૂછું સત્યને બ્રહ્મા શું ફેર કે સત્યને બ્રહ્મા શું ફેર એટલે છોકરો કે સાહેબ તમે ભણાવો ને એ સત્ય છે હા હા એ કે તમે ભણાવો એ સત્ય છે પણ અમે ભણી રહ્યા ને એ તમારો મોટામાં મોટો ભ્રમ છે એટલે બહાર તો ગમે જવાબ આપ્યો મારો ભત્રી જો મને આવીને મને સવાલ પાછો કર્યો મને કે કાકા એક છેલ્લા સવાલનો જવાબ આપી દો હવે તમને કોઈ સવાલ નહીં પૂછું મેં કીધું બોલ મને કે હાથી ને ફ્રીજમાં રાખવું શું કરવું પડે હવે આ કોઈ સવાલ કહેવાય સવાલ કહેવાય મેં કીધું તું કે ભાઈ મને ખબર નથી મને કહે એટલું નથી આવડતું એવીડે મોટા ધ્યાન મેં કીધું હું મને કે હાથી ને ફ્રીજ માં રાખવું હોય કઈ નઈ ફ્રીજ ખોલી ને હાથી અંદર મૂકી દેવાનું બોલો આ વાત પાસે જવાબ આપ થોડીક વાર એની પાછો મારી પાસે મને કે કાકા જીરાફ ને ફ્રીજ માં રાખવું હોય શું કરવું પડે મેં કીધું શું કરવું ફ્રીજ ખોલીને જીરાફ અંદર રાખી દેવાનું મને કે એમ નહીં મેં કીધું મને કાયલ નો હાથી બહાર નો કાઢવો પડે આવા સવાલ કરે મને કે કાકા હજી એક સવાલ છે મેં કીધું બોલ મને કે જંગલ ના રાજા સિંહ ના લગ્ન હતા એ કે બધા આવ્યા કે બધાય પશુ પક્ષી આવ્યા પણ જીરાફ નું આવ્યું કેમ નહીં આવ્યું મેં કીધું એ બીતું હોય છે મને કે નહીં મેં કે તો એ કઈ માંદું બાંધું હોય છે મને કે નહીં મેં કે તું કે જોઈ મને કે આપણે ફ્રીજમાં નથી પીરું એટલે આને તમે કઈ રીતે ભૂગો બાળકમાં તર્ક બધું બહુ હમણાં તો હું પ્રોગ્રામ કરીને અહીંથી જુનાગઢ જતો તો હવે કુદરતને કરું રસ્તામાં મારી બાજુમાં જ બસમાં બે બાપ દીકરો બેઠા હવે થોડીક વાર થઈને છોકરા એને પપ્પાને કીધું પપ્પા ખારે સિંગ ખાવી કે એને પપ્પા ખારે સિંગ ન ખવાય કે નહીં પપ્પા ખાવે એને પાપા કે નથી લઈ દેવી એ કે લઈ દો નકર કહી દઉં હવે ઓલો મુદ્દા ઓલા ખારેશિંગ ને ખારે સિંગ દે કે પાંચ રૂપિયાની

સિંગ ખાધી હવે આઈસ્ક્રીમ નો ખાધો નહીં આઈસ્ક્રીમ ખાવું હોય કે બોલો કે લઈ જુઓ ના કરો કઈ દઉં બોલા કે ભાઈ આઈસ્ક્રીમ દે અમે જુનાગઢ ઉતરા ને એ બાપ દીકરો બે ઉતરા એટલે મારાથી રહેવાનું હોય મેં એને પૂછું મેં કીધું આ છોકરો તમને કયું નો દબાવતો આવે કઈ દઉં કઈ દઉં કઈ દઉં ના કઈ દઉં તમે દબાવ આનાથી બીઓ હું મને કે ભાઈ કાંઈ નથી કે આ મરી ગયા ની અડધી ટિકિટ નથી લીધી ને તે કહ્યું નહોતું કોન્ડક્ટર ને કહી દઉં કોન્ડક્ટર ને કહી દઉં આના કરતા તો લઈ દીધી હોત તો વાંધો નતો આ ત્રીસ રૂપિયાની ટિકિટ માં સાઠ રૂપિયા નું ખાઈ ગયું મારા ભત્રીજો મારી પાસે આવીને ખરેખર અમારે એક નંગ છે એના સવાલનો તમે જવાબ ન આપ્યો આવો મોટો નંગ છે મારી પાસે આવીને મને કે કાકા એક સવાલ કરું મેં કીધું કર મને કે બુદ્ધિ વાપરીને જવાબ દેતો મેં કીધું બુદ્ધિ વાપરીને આજ તો તારા સવાલનો જવાબ આપી જ દઉં ગમે એમ કે ને મને કે ચાર સરદારજીએ પેટ્રોલ પંપ નાખ્યો મેં કીધું આ મને ખરખો સાંભળજો મેં કીધું બોલ મને કે ચાર સરદારજીએ પેટ્રોલ પંપ નાખ્યો મેં કીધું હા મને કોઈ પેટ્રોલ પુરાવા ન આવે કેમ નહીં આવતા હોય એટલે મેં કીધું ભાવ વધારે છે મને કે નહીં મેં કીધું પેટ્રોલ ઓછું આવતા હોય છે મને કે નહીં મેં કીધું તું ક્યાંય કેમ નથી આવતા મને કે અહીંયા પેટ્રોલ પંપ બીજા માળે નાખો તો મેં કીધું એટલે આવા સવાલ પૂછીને મારું માથું કાં મને કે કાકા હજી એક સવાલ છે એમાં ને એમાં આવી કે તમે જવાબ દઈ દેતા હોય તો મેં કીધું બોલ મને કે એ સરદારજીને કોઈક કીધું કે ભાઈ ઉપલા માળે પેટ્રોલ પંપ ન હાલે અહીં તમે એક કામ કરો લોજ કરો જમવાની લોજ કરો હોટલ કરો એ હાલે કે તે ચાર સરદારજી હોટલ કરી કે મેં કીધું હા મને કે હોટલ કરીને તો કોઈ જમવાનું આવે એ કેમ નહીં આવતા હોય મેં કીધું તો ભાવ વધારે છે એનો મને કે નહીં થારી ફિક્સ થારીને ભાવ રાખ્યો કે મેં કીધું જમવાનું સારું નહીં બનાવતા આવે મને કે નહીં મેં કીધું તું કે ભાઈ હવે મને કે એની છે ને પેટ્રોલ પંપનો બોર્ડર ન તો ઉતાર્યો બોલ અને કેમ પૂછ્યું મેં કીધું ભાઈ આવા સવાલ કરીને મારું માથું ખામા મને કે કાકા હજી કે મને એમાં સવાલ જેમ કે બોલ મને કે એ સરદારજીને કોકે કીધું કે આ ધંધો તમારા કામનો નહીં કે તમે એક કામ કરો ટેક્સી લઈ લ્યો એ કે ચાર સરદારજી ભાઈ ટેક્સી લીધી કે ટેક્સી લીધી ટેક્સી ગામમાં કોઈ પેસેન્જર ન આવે મને કે કેમ નહી આવતા હોય મેં કીધું ભાડું વધારે છે બીજું તો શું હોય મને કે કીધું આવડતી હોય મને કે કે કીધું તું જોઈ મને કઈ બે આગળ બેઠા બે પાછળ બેઠા પેસેન્જર બે હે ક્યાં આવા સવાલ કરે મેં કીધું ભાઈ હવે તારા થઈ ગયો મને કે કાકા સેલો સવાલ સેલો સેલો હા પછી ન પૂછું મેં કીધું બોલ મને કે ઈ ચાર સરદારથી ટેક્સી લઈને જતા હતા મેં કીધું મને કે રસ્તામાં ટેક્સી બંધ પડી ગઈ મેં કીધું હા મને કે ચારે ચાર જણા ધક્કો મારે ને ટેક્સી હલે નહીં જરાય કે મને કે ચારે ચાર જણા ધક્કો મારે એને ગેરેજા લઈ જ આવી હતી પણ ટેક્સી હલે નહીં કે કેમ નહીં હલતી હોય મેં કીધું એ બર નહીં કરતા હોય મને કે ના ના બર એટલે સરદાર તોડી રાખે એવું બર કરે કે મેં કીધું તો ગેરમાય છે મને કે ના ગેરમાય નહોતી કે મેં કીધું આ પંચર પડ્યું હોય છે મને કે ના એ નહોતું મેં કીધું તો ભાઈ તું કે કેમ નહોતી હલતી મને કે બે આગળથી ધક્કો મારતા હતા ને બે પાછળથી ધક્કો મારતા હતા એક દિવસ હું મારી પાસે આવીને મને કાકા એક સવાલનો ગાયગા જવાબ આપી દો મેં કીધું બોલ મને કે ચાર મકાન હળગે મેં કીધું હા મને કે આપણે ગાય ગાય એમ્બ્યુલન્સ ને ફોન કર્યો એમ્બ્યુલન્સ આવી પેલા ક્યુ મકાન ઠારે મેં કીધું પાસે નજીક નું પેલું ઠારે ને મને કે કઈ એમ્બ્યુલન્સ થી મકાન ઠરે એક છોકરો તો ભણવા બે દી નો આવ્યો એટલે સાહેબ કીધું એટલે ભણવા કેમ બે દી નતો આવ્યો એ કે સાહેબ મારા ઘરે મહેમાન આવ્યા હતા પણ મહેમાન આવ્યા ભણવા ન હોય કે સાહેબ એમાં શું મહેમાન ને ભજીયા કર્યા હતા પણ ભજીયા કર્યા એટલે ભણવાનું હોય કે સાહેબ એમાં એવું હતું ભજીયા નથી ભજીયા મને ભાવે બહુ હોય કે તો કે સાહેબ ભજીયા મને બહુ ભાવે નથી ખોવાય વધારે ગયા કે પછી કે પછી હું કે નિશાળે ભણવા આવતો ને ડ્રેસનું પાટલું પહેર્યું હતું ને સાહેબ તે ભજીયા છે વધારે ખવાઈ ગયા ને સાહેબ તે બધું સાહેબ પાટલું પાટલું સાહેબ કે બંધ થાય કે તો ને પણ કાલે કેમ નતો આવ્યો કે સાહેબ કાલે હું ડ્રેસ પહેરીને કમ્પ્લીટ મારે ઘેરેથી નીકળો નહીં કે સાહેબ રસ્તામાં આયલું આવતું હતું ને હા એ કે તમારા ઘર પાસે હું નીકળ્યો ને સાહેબ હા એ કે તમારું પેન્ટ એ હુકાતો કે મને એમ થયું કે તમારે ઘરે મહેમાન આવ્યા ગઈ રહ્યા છે અને અને સાહેબ કે જા કેમ ફૂગું ભાઈ બાળકોને એક બાપ દીકરો તો બજાર વેચા એટલે છોકરો પપ્પાને કે પપ્પા સફરજન ખાવા પપ્પા કે સફરજન ન ખવાય નહીં નહીં ખાવા પપ્પા કે આને સફરદન કહેવાય આ સફરદન જાય કે આ તો ઝીણકે સફરદંડ છે કે આયલા એમ કરીને છોકરાને લઈ નો દીધા થોડાક આગળ આવેલા છોકરો કે પપ્પા ચીકુ ખાવાય કે આને ચીકું આ ચીકું છે આ તો જીણ કે ચીકુડી છે ચીકુડી બોલો એમ કરીને છોકરાને લઈ ન દીધું એથી આગળ આવેલા તો છોકરો કે પપ્પા હવે દાડમ તો લઈ ગયો દાડમ અને આનો મગજ ગયો કે આને દાડમ કહેવાય આ દાડમ કહેવાય કે આ તો કે ઝીણકે દાડમડી છે દાડમડી કે એમ કરીને કાંઈ નો લઈ દીધું બોલો કોઈ નો લઈ દીધું ઘરે જઈને સોફા ઉપર બેઠા બાપ દીકરો બે એટલે ને બાપો ફરહો જો એ છોકરાને કે પાણી ભરી આવી દે છોકરે કાઈ જવાબ ન દો પાછું કીધું એટલે આ તને કહેવાય પાણી ભરી આવી દે ઓલો કે ઊભો થઈને પી લે તો એની મમ્મી મમી રહોળામજ બોલ્યા એલા બટા દીકરા પપ્પા હામું આમ બોલાય અને છોકરાને મગજ ગયો કે આને પપ્પા કહેવાય આને પપ્પા કહેવાય આ તો પપૂડી છે પપૂડી કે નાનો છોકરો તેની મમ્મીને કે મમ્મી તું મને જે વાત કરી હાંચી હોય એને મમ્મી કે આ બેટા હું તને જે વાત કરું હારી હાંચી વાત જ કરું એમ તો કે આ તું મને ગઈ કાલે એમ કેતી હતી કે પરી ઉડે મમ્મી એ વાત સાંચી છે તો કે આ બેટા પરી ઉડે કે એમ મમ્મી તો આપણી નોકરાણી કેમ નથી ઉડતી એની મમ્મી કે બેટા એ ક્યાં પરી છે એ કે એ કે કાલે પપ્પા તમે નહોતા ને ત્યાં પપ્પા એને એમ કેતા કે તું તો પરી જેવી લાગે છે તું તો પરી જેવી લાગે છે એની મમ્મી કે એમ તો હા પપ્પા કાલે એને એમ કેતા તું તો પરી જેવી લાગે છે એની મમ્મી કે કઈ વાંધો નઈ કાલે પરી ઉડી જાય એક જણા પાંચ સાત છોકરા એમાં મેળા માં ગયો રમકડું લઈ આવ્યો છોકરા કેવા આવ્યો પાંચ સાત છોકરા ને એમાં રમકડું લઈ આવ્યો રમકડું એક જ લઈ આવ્યો નબળો માણા બિસાડો એ આવીને રૂમમાં મૂક્યું તો છોકરા કરે વાંદરી પાના સોટે રમકડાના હાઉ હાથ ને હાથ સોઈટા મહીંડે આમથી આમ જટવા એને પપ્પા નું મગી યાદ તો રમકડું કોઈ અટતા નહીં એક કઈ રમકડું અટતા નહીં મૂકી દો રમકડું મહીંડે બધા બધા સોટવાથી કે આ રમકડું મારે એને દેવાનું છે જેને મમ્મીનું કયું કરે એને મમ્મીનું સીંધું કરે એને મમ્મી કે એમ કરે આ રમકડું એને દેવાનું છે તો જીણકો છોકરો કે પપ્પા તો તમે રાખો એક છોકરો પપ્પાને કે પપ્પા હું એવડો મોટો કયા થઈ જાય એને પપ્પા કેવડો એ એવડો મોટો પપ્પા હું ક્યાં થઈ જાય કે મમ્મીને પૂછ્યા વગર હું ગામમાં જઈ હગી મમ્મીને પૂછ્યા વગર કઈ વસ્તુ લઈ હગી મમ્મીને પૂછ્યા વગર ગમે કામ કરી હગી એને પપ્પા કહે બેટા એવડો મોટો તો હજી હું નથી મારે કઈ કઈ રજા લેવી પડે હા એવડો મોટો તું ક્યાંથી થયા અમારે પાંત્રી પાંત્રી વયા ગયા તો હજી અમે એમને સહી રજા લેવી પડે ભાઈ હા મારા ભત્રીજાની પાછી એક વાત કરું મને કાકા એક સવાલ કરું મેં કીધું તારા સવાલ સવાબમાં જ મારી આખી કેસટ થઈ જાય હા એના સવાલ એવા હોય ને તમે જવાબ ન આપ્યો મને આવીને મને કે કાકા એક છેલ્લો સવાલ પૂછો મેં કીધું બોલ મને કે આ માંગણી કરી મને કે આ પંકજ છે શબ્દ ઉપર ધ્યાન દેજો અને એક્ટિંગ ઉપર ધ્યાન દેજો એને શું કીધું મને કે આ પંકજ છે મેં કીધું આ તો આને શું કહેવાય આને કાંઈ કહેવાય ભાઈ આને તમે હું સમજો મેં કીધું હું મને કાંઈ ખબર નથી મને એને પંકજ ઉધા જ કહેવાય ભગવાન મારો મને કદી એક સવાલ મેં કીધું બોલ મને કે આ લક્ષ્મણ છે મેં કીધું આ આ ભરત છે મેં કીધું આ મને શત્રુઘ્ન છે મને તો આને શું કહેવાય મેં કીધું રામ મને નો કીધું આ પંકજ છે આપણને આપણે જડાવી દે આપણે શું જવાબ દેવો એ બોલો હમણાં જ મારે કાંતિભાઈ નું કામ હતું મકાન મને જડે ને એટલે હું ગયો હતો છોકરા રસ્તા માં રમતા મેં કીધું છોકરાને મેં કીધું કાંતિભાઈ નું મકાન કોઈ જોયું એક છોકરો લઈ ગયો એક તો બંધ ત્રીજા માળા અમે પગથિયા સડી સડીને ગયા જઈને બંધ મકાનમાં તાળું મારે મને રહ્યું કાંતિભાઈ મકાન મેં કીધું આ તો બંધ છે મને કે તમે મને શું કીધું તું કાંતિભાઈ નું મકાન આ કાંતિભાઈ નું મકાન મેં કે પણ કાંતિભાઈ ક્યાં મને કીધું હેઠે નહોતા ઊભા બોલવાનું શું જવાબ દઉં આપડે મને કીધું એ ગલે ને ઉભા મેં કીધું તું કે દીકરો મને હું નથી ભાઈ નો ગજબ ના હોય અમુક અમુક તો બાળકોને આપણે સેવા કરીએ હા અમુક અમુક બાળકોને આપણે સેવા કરીએ હા છોકરો નાનો હોય ને રમાડ્યા કરે કે ના દીકરા બેઠા કે ના દીકરો મમ્મી ના પપ્પાનો મમ્મી ના પપ્પાનો છોકરો કઈક મમ્મી કઈ ને કઈક પપ્પા કઈ કઈક મમ્મી કઈ ને કઈક પપ્પા કઈ હવે કાયમી નું થયું છોકરાને ખબર મારું કેને ને નીકળે બેટા મેમીને કે બાપાનું મેમીને કે બાપાનું કાંઈ મી નથી એક દિવસ છોકરાને મગજ હોય કે બાપ બાપભાઈ અને ઓલા બે મહિને દીપ બાવ તને કેને શિખવાડ્યું મરી ગયા શું કહેવાય બાબુભાઈ બાજુ વાળા બાપભાઈનું બે મારવા મળ્યા એ બે મારતા હતા ત્યાંથી એક ભાઈ નીકળ્યા એને કીધું એલા શું છે આ હીણાં છોકરાને મારો ખબર ન જ પડતી કે એવડા છોકરાને મરાય ગયે કે તમે કોણ છો તમારે શું અમારા ઘરની પંચાયત કરવાના એ કે મને નથી ઓળખતા તો કે નહીં કે હું તમારી બાજુ મારો કોણ હું બાપભાઈ નિશાળમાં ઉપરથી ચેકિંગ આવ્યું છોકરાને કેવું ભણાવે ઉપરથી ચેકિંગ આવ્યું નિશાળમાં અને રામાયણના પાઠ હાલે એ રામાયણના પાઠ હાલતા હતા અને ચેકિંગ આવ્યું એટલે જે ક્લાસ ટીચર હોય નીકળી જવું પડે પરબાર એટલે ક્લાસ ટીચર નીકળી ગયા સાહેબે જે ઉપરથી સાહેબ આવ્યા હતા એને છોકરાને ઉભો કરીને પૂછ્યું કે શેના પાઠ હાલે કે સાહેબ રામાયણના પાઠ હાલે એમ શિવ ધનુષ કોને થોડું કે સાહેબ હેલો કે સાહેબ આપણને ખબર નથી હોય કે આપણે આવતા નહીં કે તોડ્યું ખબર નથી કે આપણું નામ ક્યાંય લેતા અને સાહેબ નું મગજ ગયો કે આ આ છોકરો આમ કેમ જવાબ એના ક્લાસ ટીચરને ને હોય કે તમે રામાયણના પાઠ આખો અને છોકરા શિવ ધનુષ કે તોડ્યું ખબર નથી ક્લાસ ટીચર કે ભાઈ હોય એવું ભાઈ આમાં તમને આ સાચી વાત કહું હોય કે આ છોકરો ક્યાં બાધવામનો હોય એનો મને પૂરેપૂરો અનુભવ છે આ છોકરો બાંધવા ન હોય કે બીજા ગમે ત્યાં તોડ્યો હોય બાકી આ છોકરો ન હોય ખુલાસ છે પરસે હોળી એ ગયા સીધા પ્રિન્સિપાલ પાસે પ્રિન્સિપાલ ને કે તમારી નિશાળમાં આવા રામાયણના પાઠ હલે અને કોઈને શિવ ધનુષ કે તોડ્યું એની ખબર નથી કે પ્રિન્સિપલ સાહેબ કે ભાઈ સાહેબ ને પાણી પાણી પાવ ઠાડો ઠાડો પાણી પાવી સાહેબ ને કે બેહો બે અરે હું બે કે આ તમે કઈ રીતે છોકરા નું ભણાવો કઈ ખબર પડે કે નહીં કે શિવ ધનુષ કોઈને તોડ્યું એ કોઈને ખબર નથી રામાયણ ના પાઠ તમે છોકરાનો શું ભણાવો છો કે સાહેબ બે મિનિટ બે હજાર અમારે આય બે હજાર છોકરા છે સાહેબ હવે કોક તોડી નાખું છે સાહેબ એવી હું ઉપાધિ કરવાની બીજું નવું લઈ લે હું બોલ તને ખબર પડી કે આ તો આખો ઘણ વધા જ હા વિશાળમાં ક્લાસ ટીચર ભણાવતા હતા ક્લાસ ટીચર છોકરાનો સંસ્કાર આપતા એમાં લખ્યું કે ધીરજના ફળ મીઠા ધીરજ ના ફળ મીઠા એ આટલું લખ્યું હવે પ્રિન્સિપાલ આ કઈ ક્લાસ ટીચરને બોલાવ્યા એટલે ક્લાસ ટીચર વે આ ગયા એટલે એમાં અસપ્રુ છોકરો હતો એને હેઠે જ લખીને ગોડી ખાતા હૈ ગડબડી આક્ષરે લખીને હજી ખાતા હે એ ક્લાસ ટીચર પાસે આવીને જોયું કે આ તો ક્યાં લખ્યું ધીરજ ના ફળ મીઠા ને એ છે ગડબડી આક્ષરે લખીને ગોડી ખાતા હૈ સાહેબે કીધું ક્યાં લખ્યું એલો છોકરો કે મેં આયા ને પાહા સાહેબે એક ખેંચી લીધો સાહેબ કે આવું લખાય તો ઓલા છોકરાએ કીધું સાહેબ ધીરજ ના ફળ મીઠા લખવું હેલું છે તારાથી રહી તે રાખી ધીરજ તે તો બરોબર ખેસી લીધી કે આ કોકરી કરતો ખબર પડે કોકરી કરતો ખબર પડે કેહની મિશની ચાતુરી ને રહેના બાતા આ લોપ હે કેવું તો ભાઈ ખાન જેવું ગળ્યું છે રેવું નહીં તો તલવારની ધાર જેવું છે છોકરાઓને ભણાવતા હતા ને એટલે સાહેબે એક સવાલ કર્યો એ કે બોલો બેટા લાઈટ કોણ બંધ કરે લાઇટ કોણ બંધ કરે લાઇટ બી જાય ક્યાં જાય કેમ બંધ કરે હવે હકીકત નો જવાબ એ કર્મચારીઓ કર્મચારીઓ બંધ કરે એક છોકરો હું તો કે લાઇટ કોણ બંધ કરે સાહેબ મારા મામા આઈ ગયા હે તો મારા મામા આવી ગે એ કેમ ભાઈ તારા મામા તારા મામા જીબી મેં નહીં તો તો કેમ તારા મામા બંધ કરે જઈયા લાઇટ જાય ને બાપા એમ કેતા મારા ખાડા કાપી નક્કી મારા મામા જ બંધ કરતા હોય हां बाड़कुन साहिबे सवाल पूछो पानी में रहता पांच पांच प्राणीयो ना नाम आपो पानी में रहता पांच प्राणीयो ना नाम आपो एक छोकरा ने उठो ले तू बोल छोक्रो उठो जो साहिब छू के प्राणी में रहता पानी में रहता पांच प्राणीयो ना नाम आपो छोक्रो के साहिबे लेट को साहिब के एक इगे बीज आचार इगे साहिबे के न मम्मी एन पापा एन भाई एन बहन આમ કરીને સાહેબ ને સમજાવી દે સાહેબ બે માર્યું કે આ આ જવાબ છે અને બાળકોને તમે કોઈ રીતે ન ભૂગો ભાઈ એક સાહેબે તો છોકરાઓને એવો પ્રશ્ન પૂછ્યો કે એવું કયું પ્રાણી છે જે આકાશમાં રે અને બચ્ચા જમીન ઉપર આવીને દે એક છોકરો મારે ત્યાં આંગળી ઊંચી કરીને સાહેબ હું કહું તો કે ને ભાઈ આ તને જ પૂછ્યો એ કે સાહેબ એર હોસ્ટલ હે તો આ એર હોસ્ટેલ એ હું વિમાન માં ઉડે ને બધા હેઠા આવીને એટલે બાર તો મજા થી બોલો હા હમણાં સાહેબ એ કોલેજ માં ભણાવતો હતા ને કોલેજ માં એમાં બારીએ વાંદરો આવ્યો બારીએ વાંદરો ને કોલેજ ની છોકરી દરેક મસ્તી વાળી સાહેબ ને હતી અને સાહેબને ને હું કે સાહેબ તમારા ભાઈ આવ્યા શું કીધું સાહેબ ને કે સાહેબ તમારા ભાઈ આવ્યા તો સાહેબ એનો માથાનો ભાંગલ હું કીધું કઈ વાંધો નહીં હવે તો બધા એક છોકરો ભાઈ પાણીનો ગ્લાસ ભરી આવ્યો પાણીનો ગ્લાસ લઈ અને સીધો ટેબલ ઉપર મૂક્યો બધા છોકરાને પૂછ્યું મેં શું કર્યું બધા છોકરા બોલ્યા સાહેબ તમે પાણીનો ગ્લાસ ટેબલ ઉપર મૂક્યો હા જો બધા હોશિયારો બધાને આવડી ગયું બધા ગ્લાસ ની અંદર શું છે બધા છોકરા બોલ્યા પાણી આ જો બધાને આવડી ગયો બધા હોશિયાર છે હો બધા હોશિયાર છે બધાને આવડી ગયો સાહેબ કે આ શું છે એમ કર્યું બધા છોકરા કહે સાહેબ તમારી આંગળી આ જો બધા હોશિયાર છે બધાને આવડી ગયો આ માંંગરી ગ્લાસ માં બોરી મે શું કર્યું એ કે તમે સાહેબ આંગળી ગ્લાસ માં બોરી હા જો બધા હોશિયાર છે બધાને આવડી ગયો આંગળી ઊંચી કરીને પછી કીધું કે મારી આંગળી માં દે શું પડ્યું તો 72 72 છોકરા બોલ્યા ટીપુ સાહેબ કે હા આજે મેં તમને